એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આખરે ભાજપના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડુની પસંદગી કરવામાં આવી હતી. એનડીએના વેંકૈયા નાયડુ અને યુપીએના ગોપાલ કૃષ્ણ ગાંધી વચ્ચે ઉપરાષ્ટ્રપતિ પદ માટેનો ચૂંટણીનો જંગ તારીખ 5 ઓગસ્ટના રોજ ખેલાશે, જેથી વેંકૈયા નાયડુએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. દક્ષિણ ભારતમાં ભાજપનું પ્રભુત્વ વધે તે માટે આ નિર્ણય લીધાનું લોકો જણાવી રહ્યા છે. અહેવાલ દીપક રાઠોડ.